જગદંબા તું જોગણી મા તું પરગઠ જાહેર જુગમાં જગદંબા તું જોગણી મા તું પરગઠ પી વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુણ મર્દન
देवकी परमानंदम कृष्णम वंदे जगत गुरु देवकी परमानंदम देवकी परमानंदम कृष्णम वंदे जगत गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपम विभुव्यापकम ब्रह्म वेद स्वरूपम एनिजम निर्गुणम निर्विकल्पम निरीहम सिदाकाशमाकाशवासम भजे ये सिदाकाशमाकाशवासम भजे આજ રોજ દ્વારકાને આંગણે સમસ્ત મેવાડા પરિવાર જ્યારે ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવવા આવ્યા હોય એમાં જે ફાગણ અને વાલો છે એવી ફાગણની પૂનમ અદ્ભુત હોળીનો જો તહેવાર હોય તો એક વ્રજમાં ઉજવાય છે અને એક બીજો દ્વારકામાં ઉજવાય છે એવા એક પવિત્ર તહેવારની પૂર્વ સંધ્યાએ સમસ્ત મેવાડા પરિવાર ભરવાડ સમાજ ચોટીલાથી હાલીને અમુક મિત્રો તો અમદાવાદથી હાલીને આવ્યા છે અને અહીંયા દ્વારકાધીશને આંગણે જ્યારે બધા આવ્યા હોય બાપના ઘરે છોરું આવ્યા હોય અને દ્વારકામાં ધજા આવતીકાલે સાંજના 5 વાગે એ ધજા ઉત્સવ થશે અને એની પૂર્વ સંધ્યાએ આજનો સરસ મજાનો સંતોનું સમાગમ થરાથી સમગ્ર ભરવાડ સમાજને જે જગ્યા ઉપર શ્રદ્ધા અને આસ્થા છે ત્યાંથી પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુ મંચ ઉપર ઉપસ્થિત હોય તેમજ જેને આશરે બેઠા છીએ જેને આંગણે બેઠા છીએ સનાતન આશ્રમ પ્રાત સમરણીય એવા પરમ પૂજ્ય સ્વામી શ્રી કેશવાનંદજી બાપુના ચરણોમાં પણાયેલી વંદન કરીને ઉપસ્થિત ટૂંકમાં તમામ સંતો લાખાભાઈથી લઈ અને તમામ આપણા સમાજના આગેવાનો મારી સામે બેઠેલા તમામ મારા વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો મંચ ઉપર બેઠેલા મારા દરેક કલાકારો મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આપ બધાના ચરણોમાં મારા પ્રણામ બધાને જય દ્વારકાધીશ અને ત્રીજી વાત એ કહું સાહેબ કે પ્રોગ્રામ રોજ થતા હોય રોજ આપણે કંઈનું કંઈ કામ કરતા હોય પણ જ્યારે મને ચોટીલાથી અમારા ખોડાભાઈનો ફોન આવ્યો લાખાભાઈ અને મને વાત કરી મને કે દ્વારકા ધજા છે
અને એ ધજાના કાર્યક્રમમાં આગલી રાતે મને કે પ્રોગ્રામ છે અને એમાં તમારે આવવાનું છે. એટલે ખરેખર મને રાજીપો એટલો થયો, કારણ કે આ પ્રસંગ પૂરો કર્યા પછી આવવાનું તો હતું જ અહીંયા, અને એમાંય અહીંયા આવવા મળ્યું. અને જે સ્ટેજ ઉપર લખાભાઈ દ્વારકાધીશનો પૂંજારીની પણ જ્યારે અહીંયા હાજરી હોય, અમારે નેતાજી અહીં બેઠા છે, એટલે આપણે માની જ લેવાનું કે દ્વારકાવાળોએ ઘડીક મંદિરમાંથી આજ અહીંયા આપણી વચ્ચે બેઠો છે, કે મારા વાલુડા ક્યાંથી હાલી હાલીને આવ્યા છે, તો હાલ ઘડીક પ્રોગ્રામમાં બેહવા જાઓ. અને જેને આપણા પ્રોગ્રામ ઉપર ભરોસો છે એ લોકો હોઈ ગયા છે, કે આ છોકરા કાંઈ બીજું ખોટું કરવાના નથી. પણ હું સમજું છું બાપા, બધા ચાલીને આવ્યા હોય, પણ સુતા છે એને મારા પ્રણામ. પણ એને તમે હવારે પૂછજો, એને સપનાય ભજન ના જ આવ્યા હશો, એ તો ખાલી શરીર હુતા છે, બાકી આત્મા હુતા નથી. એક બેન એના પતિને દવાખાને લઈ ગયા, હું તમને આનંદ કરવાનો છું, મારી પાસે કઈ ભજન ભજન કઈ છે નહીં. હા, તમે હાલીને આવ્યા છો, અને હાલવું એ કે આપણા હાટું નવીન નથી, આપણે થોડા વેપારીના દીકરા છીએ, તે ચાલીને આવ્યા છે ને, આમ છે ને તેમ છે ને, આપણે હાલવાનું જ હોય, કારણ કે આપણા કાળિયા ઠાકરે આપણે હાલતા શીખવાડ્યું છે, હાલતા રહ્યો નદીને ને આપણને અટકવાની મનાઈ કરી છે. એક આ દેશની નદીને અટકવાની મનાઈ કરી, જોકે જેને શેક ડેમ કર્યા એ તોડી નાખે છે, બે કાંઠે આવ્યું હોય તો એમ આ નાત ને કોઈ બંધન કરે ને એને તોડી નાખે સાહેબ, આને બંધન ન કરી શકાય. હા, સંસ્કૃતિને સાથે લઈને ચાલતો કોઈ સમાજ હોય તો એ આપણો માલધારી સમાજ. આપણે ક્યાંય પ્રતિષ્ઠા ન કરવી પડે, જ્યાં ઠાકરનું નામ લઈ લો અને વાળીનાથનું નામ લઈ લો કે એ ત્યાં તમને કહો આપણો ભગવાન હાજર. હા, આ શ્રદ્ધાવાળી વાત છે સાહેબ, બાકી તો બધું ઠીક છે. એટલે હું તમને દાંત કઢાવવાનો છું. દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરીને આવ્યો છું, નેતાજી ઠેઠ અંદર આગળ રાખ્યા અને પછી ગલાલ દીધો, મેં કનૈયાને બે ત્રણ ધોબા ગલાલ નાખ્યો, એણે તો મને આખો આખો હાબુ નાખ્યો, ત્યારે હું તમારે સામું બેહો એવો છો. પહેલાં તો ઈચ્છા એવી થઈ કે એના રંગમાં તમારી આમાં જાય, પણ પછી બધું કળતું હતું બધું ઓલું. અને પછી એટલે એક બેન એના પતિને દવાખાને લઈ ગયા ડૉક્ટર પાસે, કે ડૉક્ટર સાહેબ કે હા આ તમારા ભાઈ રાતના ઝંખે બહુ, આને કે કાંઈક દવા આપો. ત્યારે ડૉક્ટરે કીધું કે એને દવા દેવાની જરૂર નથી, એને દિવસે બોલવાનો મોકો આપો. કે નહીં પણ ઝંખે છે બહુ, બહુ રાતના બોલે છે, આનું કંઈક કરો ને એમ. ત્યારે ડૉક્ટરે કીધું કે હું તમને આ ટીકડી આપું, એને સવાર બપોર સાંજ તમે એને પાજો, મટી જાય. ત્યારે બેન કીધું મટાડવું નથી, કે તો આમ થોડુંક ચોખ્ખું બોલે ને એવી દવા આપો. એ કોકનું નામ લે છે, મને સમજાતું નથી, આ વેમના ઓહડ હોય એને કોઈ ન ભોગે સાહેબ. પણ અહીંયા જયારે દ્વારકા આવ્યા છીએ ત્યારે એ જે સુદામો જી દ્વારી દર્શન દીના,
પ્રાર્થના રે રે જી ચાલી રે દુવારે ઉભો ડૂબડો રે રે જી પરોળિયા ખબરું રે પહોંચાડી રે દુવારે ઉભો ઝડપથી લઈ જો મારે આ તો ખાલી એક કડી એમથી ગાવી હતી પાછળ ગાય આવી છે એટલે એમાં બીજું કાંઈ હોય નહીં આપણી આપણા પ્રોગ્રામમાં બધું આવે
આ ઝડપથી લઈ લ્યો. આ પડાઈ લેતા વાર લાગશે તો રડશો કેમ? આ પડાઈ ભેગા કરવા તો ભવનું ભેગું તો કેમ કરશું? રડી નહીં કયો, ઝડપ કરો. પણ તરણે તરણ મેળો આવ્યો હોય એવું લાગે છે, બધા તાળીઓથી. વાહ વાહ વાહ, ખમા ખમા. પણ મારે મેળામાં આવવું છે તરણે તર, હા, એટલે પ્રોગ્રામ નહીં, ફરવા આવી છત્રી બત્રી લઈને નીકળવું છે. હોળ હરી ની લઈને આવ્યા હો, તાળીઓથી વધાવો. હા, મારતા નહી. બેસી જાઓ, આ સાંભળવાનું જોવાનું બે ભેગું છે બસ. બોલે આમ સોફા ઉપર બેસી જાઓ એમ કહે છે બધા, કારણ કે વડીલ ને હેઠું ન બેહાય એટલે બધાને દેખાય. સોફા ઉપર બેહો ને તો ઠેઠું થી દેખાય બધા. હા ભલે, મારી પાસે હવે સાંભળો તમે. હવે હાલો લઈ જાઓ ફટાફટ, હાલો. સાલું સાલું સાલું, બસ હવે ભાઈ ભલે પીડ્યા. હવે એટલે હું ગાતો હોઉં ને ત્યારે ફટાફટ લઈ લેવાનું, જેવું ગાવાનું બંધ કરું એટલે તરત તમારે બેસી જવાનું. હું જાજુ બહુ ગાવાનો નથી, મારે હમાયણ કરાવીશ તમને. યસ યસ યસ, હું ધીરે ધીરે આગળ તમે જુઓ. બે જ મિનિટ, બે જ મિનિટ મારો બાપ, બે જ મિનિટ. આમાં ફરમાઈશું વધી ગયેલી છે સમજ્યા. હા, લાખાભાઈ મને આમ સાલું પ્રોગ્રામમાં જ પૂછ્યું, મને કે એટલા સંતો છે. મેં કીધું તમ તારે ભલે મોડું થાય, અમે ઘરના જ જઈ. હા, કારણ કે મહાપુરુષોના આશીર્વાદ લેવા એ મહત્વનો મુદ્દો હતો. આવા કાર્યમાં મહાપુરુષોના જે આશીર્વાદ લેવા એ મુખ્ય મુદ્દો હતો. એટલે ખૂબ સંતોએ આપણને આશીર્વાદ આપ્યા છે. ત્રીજી વાત, મેં જ્યાં વાત મૂકી છે મારે ન્યાલી આગળ વધવું છે કે 5000 વર્ષ પહેલાં આ જ દ્વારકા નગરીમાં પોરબંદરથી એક સુદામા નામનો બ્રાહ્મણ ભગવાન કૃષ્ણનો મિત્ર આર્ય ભણતો, એ જ્યારે મળવા આવે અને એનું નામ પડે તો ભગવાન કૃષ્ણ છે આ દ્વારકાની બજારમાં ગડગડતી ડોટ દેતો હોય. જે આર્ય, ધ્યાન આપજો વાતમાં, જે સાથે ભણ્યા છે અને એની ખબર પડે કે મારો મિત્ર જે સાથે ભણતો હતો એ આવ્યો છે. પણ સાંભળજો, એ કેવળ આર્ય ભણતો હતો એટલે સુદામાને નામ સાંભળીને કૃષ્ણે ડોટ નથી દીધી, પણ સુદામા જેટલું જીવ્યા ત્યાં સુધી કેવળ ને કેવળ કૃષ્ણના જ કામ કર્યા અને કૃષ્ણ પાસે કોઈ દિવસ બીજી આશા ન રાખી અને નિષ્કામ ભાવે એમ કહેવાય કે એને ભગવાન કૃષ્ણનું કેવળ કામ કર્યું છે. તો મારે એ કહેવું છે કે એ સાથે ભણનારો એમ કહેવાય કોઈ સ્વાર્થ વગર ભગવાનનું કામ કર્યું હોય, ભગવાનનું ખાલી નામ લીધું હોય તો એનું નામ પડે અને ડોટ દેતો હોય, તો જેણે જેની આરે ગાયું ચારી છે એ ગોવાળ જેદી અહીંયા મળવા આવ્યો હોય તો એને કેટલો હરખ હોય. મારો કહેવાનો સુરી છે પેલામાં.
અને પાછો એ કેવો ભાઈ કે ઈ જ ભગવાન કૃષ્ણને જેથી અર્ધિક રાતને ટાણે, શ્રાવણ મધ્ય આઠમને અર્ધિક રાતને ટાણે, જેથી એમ કહેવાય દેવકી જેથી જન્મ આપ્યો. અને અર્ધિક રાતને ટાણે વસુદેવ ટોપલામાં લઈને જેથી નીકળી ગયા છે, અને યમુનાની અંદર જેથી કેળા પીડ્યા છે. અને જેનો કંસ વેરી હોય આને હંકરવાથી ડાયરેક્ટ કંસ હારે જેને વાંધો પડે તો કહેવાય ગયો ક્યાંય નજરું ન મંડાણી. તેથી ફલ ફલાય કીધું કે અહીંયા નહીં એ ભાઈ, અહીંયા નહીં, અહીંયા નહીં. અમારો કવિ કાગ લખે કે મોટી મોટી મેડીયું એ અનંત દીદી ધોરે જાકારો રે, તેથી આ ઝૂંપડીએ કીધું રે જીવન પધારો રે, હે દેવકી જી તારો દીકરો રે જી, એ દીવોલી ઝૂંપડીએ એ કીધું કે જીવન પધારો રે, હે દેવકી જી તારો દીકરો રે જી. ભલે આપણે નેહડામાં રહી ઝૂંપડા બાંધીને પેલા રહેતા, આપણે કેટલા ઉતારા ફેરવી ફેરવીને આપણા વડીલો થાકી ગયા, પણ કૃષ્ણને છોડ્યો નથી. આજ મારી ને તમારી પાસે સુખના ખટારા જો ઠલવાળા હોય ને તો એ કેવલ ને કેવલ ભગવાન કૃષ્ણની કૃપા થઈ છે. અને આજ કૃષ્ણની કૃપાથી જ્યારે એમ કહેવાય એવડા મોટા અપૈયાના એમ કહેવાય કે પૂરા કરીને જ્યારે ભગવાન કૃષ્ણના ચરણે આવ્યા છે, અહીંથી ખૂબ કહેવાનું છે. અને ટૂંકું એટલું કહું, લખાભાઈથી લઈ રામભાઈથી લઈ બધા વડીલોએ જે આપણને જે તમને વાત કરી છે, હું કોઈ તમને સલાહ સૂચન દેવા માટેનો મારો કોઈ કાર્યક્રમ જ નથી, પણ મારે તમને ટૂંકું એટલું કહેવું છે કે તમે ચોટીલા ફ્રૂટની લારી ઊભી હોય, ફળ મળતા હોય, તો કેરીનો ભાવ વધારે હોય કે કેળાનો? કેરીનો. બરાબર. સફરજનનો ભાવ વધારે હોય કે કેળાનો? સફરજનનો. છતાં તમે એની લારીએ જશો ને તો કેરીની ચીર કરીને કહે કે આલ્યો ને શાકતા જાઓ, ન લ્યો તો કાંઈ નહીં, આલ્યો શાકતા જાઓ. સફરજનની ચીર કરીને આપશે કે આલ્યો લ્યો નહીં તો કાંઈ નહીં પણ ચાખતા જાઓ. પણ કોઈ દી કોઈએ કેળું તોડીને કીધું કે આલ્યો શાકતા જાઓ એમ શું કામ? એ લૂમમાં ભેગા છે એમ કોઈ શાખવામાં ઉપયોગ કરી લઈ કોઈના બાપની તાકાત નથી. જે ભેગા હશે ને એના કોઈ ખોટા ઉપયોગ એ ચીરું પારી પારી નોખા રહેશો ને તો ચીરું પારીને કોઈક શાખવામાં ખપાવી નાખશે અને કાંઈ વેચાશે નહીં અને મફતમાં વ્યાજા હું મોંઘા હશું તોય શાખવા દે. કોઈ લૂમ માલ તોડી નાખી ન તોડાય, ભેગા છે એમ ભેગા રહેવાની મહેનત કરશો ને. અને આવા સંતો ઉપર ભરોસો રાખજો, કારણ કે એવો બાપ બેઠો છે થરામાં. અને તમારા વડીલો ઉપર એ વિશ્વાસ રાખજો કે અમારા વડીલો જે કરે એ અમારા માટે પૂરેપૂરું છે. અને ભણવાની વાત ખૂબ સારી થઈ. અને કેશવાનંદ બાપુ જાયલી એમ કહેતા હોય કે અહીંયા હું ભણાવું છું એવું લાગે તો છોકરાઓને મૂકી જજો. સાહેબ આનાથી બીજો આપણે હૂફ હું જોવે? આમાં ઘણા એવા બેઠા છે બાપુ, મારી સ્કૂલમાં ઘણા છોકરા ભણે. અમારા સ્કૂલના વાલીઓ આવ્યા છે બે તે, ભણાવજો પૂરું ખૂબ. એવું લાગે બે વીઘા વેચી નાખજો પણ ભણાવજો. અને એ એવી જગ્યાએ ભણાવજો જેથી કરીને સંસ્કાર મળે. તમારો છોકરો ગ્રેજ્યુએટ થાય પાછો ભગવાનને ભૂલી જાય એવું નહીં. અમુક તો નિશાળું જ એવી હશે, હાઉ અંગ્રેજી શીખવાડે છે ને આપણો ધર્મ એ કપવે, સનાતન ધર્મને ખોટ આવે એવો ધંધો ન કરતા. હા, ભૂખ્યા મરી જાયજો પણ કોઈ કૃષ્ણને છોડાવવાની વાત કરે એ ધંધો ન કરતા, બિલકુલ નહીં. એક છોકરાને સાહેબે કીધું, બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તક ભ્રમ તક અમે ભણીએ તમારો ભ્રમ છે. આટલો ઘરેલી તારા બાપ વાંહડા લેટ લાવ્યા વગર છૂટક્યા નહીં.
હા, આપણે માલધારીનો છોકરો બેઠો હતો ને એમાં એને એમ થયું કે આ માલ માલઢોર રાખે છે, તો એવા દાખલા પૂછીએ એમ. તે શિક્ષકે પૂછ્યું કે જો બેટા ગણિતનો દાખલો છે, એક વાડો હોય, વાડામાં 500 ઘેટા હોય ગાડર, એમાંથી ઝાપલી ખુલી જાય તો એ 500 માલી 15 ગાડર બારા વ્યા જાય તો વાહે કચ્યા રે? તો બોલો કે એક કે નો રે. અરે કે બેટા 500 માલી 15 જાય તો કેટલા રે? તા કે તમે ગાડર ની વાત કરો છો, સંખ્યાની નહીં. એ કે તમે ગણિત નથી જાણતા? ત્યારે બોલે કીધું તમે કોઈ દી આ આ ગાડર જાણો છો કે કેમ? તાકી એક બારું નીકળે ને એટલે હો હરવા બધાય બારા નીકળે, પેલા ઈ જાણો પછી પૂછો. સાહેબ ગોથું ખાઈ ગયો કે તો આની ભેગું રહેવું પડે. હા, હકીકત કહું સાહેબ, આપણી પાસે ભલે બહુ ભણતર નહીં પણ ગણતર ફૂકા કાઢ નાખે એવું છે. આપણી પાસે જે ગણતર જે છે, આપણી જે કોઠાહૂત છે, એમ આ વડીલોને પૂછજો, ભલે ભણો થોડુંક, અમુક અમુક થોડું ભીણે દોઢાઈ થોડાક છે. હકીકત કહું, એકચ્યુઅલી આ લોકોને શું ખબર પડે? બધી ખબર પડે એને. હા, એને ખબર ન પડે તો ઘોડિયામાં ન નાખ્યા હોત અને ડારમાં નાખી દીધા હોત. હા, વચ્ચે એક વાત કહું તમને કે એક ગામમાં આગ લાગી, એક ગામમાં આગ લાગી, ભયાનક આગ લાગી, એટલે આખું ગામ કૂદી કૂદી નીકળી ગયું. બે જણા હલવાના, એકને પગ નહોતા અને એકને આંખ નહોતી. જેને પગ નહોતા એને બતાતું હતું એટલે એને જોયું, બોલો ભાઈ બિચારો જઈ શકતો નથી, એટલે એને પૂછ્યું કે કેમ ભાઈ તું નથી જઈ શકતો? ત્યારે એને કીધું મને બતાતું નથી, પણ તમે કેમ, કોણ બોલો છો, તમે કેમ જઈ શકતા નથી? ત્યારે એને કીધું કે મને આંખ છે પણ મને પગ નથી, હું ચાલી નથી શકતો એટલે હું મૂંઝાણો છું. આ ધ્યાન દેજો ભાઈ વાતમાં, થોડોક અવાજ ઓછો કરજો, ઘડીક પ્રોગ્રામમાં બેઠા છે એવું મગજમાં રાખજો ઘડીક. અને એમાં દ્વારકા આવ્યા છો એ ભૂલી ન જતા. એક કીધું ભાઈ જે જેને બતાતું નહોતું એને કીધું તમારો અવાજ તો આવે છે, તમે કેમ નથી જાતા? ત્યારે કીધું કે મને બતાય છે, દેખાય છે પણ મને પગ નથી. તક તો હવે શું થાય? તક એનો એક રસ્તો છે, તું મારા અવાજ પ્રમાણે મારી બાજુમાં આવી જા, હું તને જોઈ શકું છું, તું તંદુરસ્ત છો, ચાલી શકે એમ છો, તારા ખંભા ઉપર મને લઈ લે એટલે મારી દ્રષ્ટિ અને તારા પગ, હું તારા ખંભા ઉપર બેસી જાઉં, પછી હું તને જે દિશા દેખાડું એ દિશાએ દિશાએ આપણે ચાલી જાય અને બારા નીકળી જાય. ઘટના એ જ ઘટી, જેને દેખાતું નહોતું એના ખંભા ઉપર જેને પગ નહોતા એ બેસી ગયો, અને એમ કહેવાય કે એ પછી દિશા દેખાડતો ગયો અને ગામ બારા નીકળી ગયા અને બે બચી ગયા. આ પરિસ્થિતિ એવી છે, યુવાનો પાસે પગ છે પણ આંખ નથી, આંધળી ડોટું મૂકે છે. અને જ્યારે આજ વડીલો પાસે દ્રષ્ટિ છે પણ એને પગ નથી, આપણે ઘેરે બેહાડી દીધા, તમને હું ખબર પડે? સાહેબ આ વડીલોને ખંભે લઈ લેજો અને પછી ઈ તમને દ્રષ્ટિ આપે ને તો તમારા પગના જોરની તમને ખબર પડશે કે આપણે શું કરી શકીએ. ભલામાં લાગણી અને ભાવ વાત ઈ છે કે સુદામાનું નામ પડે અને કૃષ્ણ ડોટ દે તો આપણી ભેગો ઈ રહ્યો છે, આપણી ભેગો ભીણ્યો છે, આપણી ભેગી ગાયો ચારી છે. કૃષ્ણ આ દ્વારકાનો રાજા, એ હોનાની નગરીનો જેદી રાજા હશે. 5000 વર્ષ પહેલા બનેલી ઘટના સાહેબ આપણને એમ લાગે કે હજી આવતી ગઈકાલે જે આ ઘટના ઘટી છે. અને અહીં પૂજારી બેઠા છે અને પૂજ્યો, જ્યારે મંદિરમાં બેઠા હોય ત્યારે વાત કરે કે ભગવાનને અમે અભિષેક કરતા હોય, ભગવાનને અમે વાઘા પહેરાવતા હોય, હું તો એક ભૂદેવને પગે લાગુ છું, કેવા એને લાડ લડાવે છે, દ્વારકાધીશને કેવા શિંગાર કરે છે. એટલું નહીં, અંદર પૂંજારીઓ એવા શિંગાર કરીને આટા મારતા હોય તો આપણને એમ થાય કે આ પૂંજારી છે કે વ્રજની ગોપી આટા મારે છે. સાહેબ આવો ભાવ જે છે, પણ ઘણી વાર
અમે નેતાજીને બેઠા હોય તો વાત કરીએ અને ત્યારે એની આંખમાં જળજળિયા હોય ને એટલું કે માયાભાઈ અમને કોઈ દેવું નથી લાગતું કે આ પથ્થરની મૂર્તિ છે, અમને એ જ હોય કે હજી અમારો દ્વારકાધીશ અમારે સામે સાક્ષાત બેઠો છે ભલા માણા. અને એ દ્વારકાનો રાજા ઈ ભગવાન કૃષ્ણ, જો એને ઓળખવો બહુ અઘરો છે. અર્જુન એની ભેગો રહેતો હતો ભાઈ, અર્જુન એની ભેગો રહેતો હતો, પણ અર્જુનને ખબર ક્યારે પડી કે આ ભગવાન છે? મહાભારતના પહેલા દિવસે બાપુ, ત્યાં સુધી અર્જુનને પણ ખબર નથી કે આ ભગવાન છે. પણ કહું એટલું કે એ આ પાંચેય પાંડવોને ભરોસો કેટલો હતો કે કૃષ્ણ જે કરે આપણામાં હિત માટે કરે છે, એ સત્ય છે. અને હું તો એમ કહું કે ભગવાન ન હોત ને તો એટલો ભરોસો મૂક્યો ને તો એ પાંડવ માટે એને ભગવાન બનવું પડે, બનવું પડે ને બનવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ જ અર્જુન જયારે એમ કે ભાઈ આ એક હથિયારનો ઘા કરી દે, પેલા ભગવાન કૃષ્ણને કીધો જો રથ એને સોંપી દીધો કે તારે રથ ચલાવવાનો છે. એનો અર્થ એ થાય કે આપણા જીવનનું તમામ લગામો કૃષ્ણના હાથમાં સોંપી ગયો ને તો એ કોઈ દી તમારા રથને અવળે રસ્તે નહીં જવા દે. નહીતર તો એક ભાઈ બેઠેલા ને એમાં યમરાજ આવ્યા, યમરાજ આવ્યા એટલે કીધું કે હાલે તને લેવા આવ્યો, ને ઓલો ફૂલ પી ગયેલો. એટલે જમરાજાને કીધું કે તમે લઈ ક્યાં રાહો? અરે કે હા લેવા આવ્યો ઉપર. એ કે આવું ખરો પણ પાડો હું આંકી. જમરાજે લીધા વગર વૈયા જાય, આને થોડા દોરડા દેવાય એમ, ભલે પડ્યો અહીંયા આને ન્યા લઈ જાય કે અહીંયા પડ્યો રે હું ફેર પડવાનો. પણ વાત એ છે ભલા માણા કે ભગવાન કૃષ્ણ જ્યાંથી અર્જુનનો રથને લઈ, અને અર્જુન એમ કહે છે કે હે નારાયણ બે સૈન્યની વચ્ચે મારા રથને લઈ જાઓ, મારે બે સૈન્યના દર્શન કરવા છે. અને બરોબર કુરુક્ષેત્રના મધ્ય જેથી ભગવાન કૃષ્ણ રથ લઈ ગયા. અને કૃષ્ણ કોની ભેગો હોય કે સામે નજર ફેરવીને એમ કે હે નારાયણ આ બધાને મારીને પછી મારે રાજ લેવાનું છે. સાંભળજો, જ્યાં સુધી તમારામાં દયા પ્રગટ નહીં થાય ત્યાં સુધી કૃષ્ણ તમારા હૃદયમાં નહીં આવે. કે આ બધાને જો મારીને પછી જો મને રાજ મળતો હોય તો હું ભીખ માંગી લઈ, બાકી મારે રાજ નથી જોતું. અને પછી ભગવાન કૃષ્ણ એને કહેતા જાય છે 18 અધ્યાય. હું તો એમ કહું યુવાનો જેટલા આમ જો જેટલા ભણેલા છો એને પગે લાગીને કહું, તમારા ઘરમાં રોજ એકવાર ગીતાનો એક પાઠ કરજો, તમારા ઘરમાં ગીતા વાંચજો જ્યારે સમય મળે ત્યારે. કાયમ થાય તો સવાલ નહીં. આજ પરિસ્થિતિ મારીને તમારી ત્યાં પહોંચવા આવી છે કે આપણે વાતો કરીએ છીએ પણ આપણા છોકરાઓને એકેને ગીતાનો શ્લોક આવડતો નથી. આપણે વાતો કરીએ છીએ પણ આપણા છોકરાઓને કોઈને રામાયણની સોપાઈ આવડતી નથી. આપણે વાતો કરીએ છીએ પણ આપણા છોકરાઓને વેદનો ઉપનિષદનો કે કોઈ પાઠ કરવાનો આપણને એક પણ શ્લોક આવડતો નથી. અને જ્યારે મુસ્લિમ ભાઈઓના એનો છોકરો 10મામાં નાપાસ થાય ને તો એને મંજૂર છે, પણ 10મા ધોરણના છોકરાને કુરાન શરીફની આયાતો ન આવડતી હોય ને તો એ લોકોને મંજૂર નથી. આપણે બધું ઉત્સવમાં ઉજવી નાખીએ છીએ પણ હું પગે લાગીને કહું કે ઘરે તમે એક છોકરાઓને એખાદો ગીતાનો શ્લોક પાકો કરાવજો. સાહેબ તમારો છોકરો નાપાસ હશે ને પણ એક હાથી જે ગીતાનો શ્લોક કે ગીતાની ખબર હશે ને એ છોકરો કોઈ દી જિંદગીમાં કાયર નહીં બને અને અધર્મી નહીં બને. ભલા માણા એની અંદર એને જોમ આવશે, એની અંદર એને કંઈક તાકાત મળશે. ભગવાન કૃષ્ણ એને એમ કે ભાઈ અર્જુન પ્રશ્ન કરતો જાય, ભગવાન નારાયણ એને જવાબ દેતા જાય. અને જ્યાં જ્યાં અર્જુન પૂછે ત્યારે કૃષ્ણ એમ કે હે અર્જુન એ પણ હું છું ચિંતાકરમાં, અગ્નિ પણ હું છું ચિંતાકરમાં, વાયુ પણ હું છું ચિંતાકરમાં. અને ટૂંકી વાત એટલે 11 અધ્યાય સુધી અર્જુન સાંભળે છે અને પછી અર્જુન એમ કહે છે કે કૃષ્ણ શું તું ગલોંદા મારો છો, તું મારી ભેગો રહે છો, આપણે એક પથારીમાં બધા આપણે સુઈએ છીએ, એક ભાણામાં ખાઈએ છીએ અને જે કહીએ તું એમ કહે છો કે હું છું હું છું. તો મને હવે એ કે તું જો એ હો તો મને બતાવ તો સાચું માનું. અને ત્યારે ભગવાન કૃષ્ણને થયું કે હાય 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 મારે એમ કે અર્જુન મને ઓળખે છે. અને એટલે કાક બાપુની પંક્તિ જેની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. અરે અર્જુન
હા નારાયણ, મને કે, મને બતાવ, અને તો હું સાચું માનું. અને તેથી ભગવાને જે દી વિરાટ રૂપ દેખાડ્યું, પગ પાતાળ માન શીશ આકાશમાં, એ ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તેથી અર્જુન ની કાયા મળી થર 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 કાપવા સાહેબ. હાય હાય હાય, કેવાલા તારા વિરાટ રૂપ ને જોઈ ધનંજય ધ્રુજી ઉઠો રે લો, હે વાલા તારા વિરાટ રૂપ ને જોઈ ધનંજય ધ્રુજી ઉઠો રે લો, વાહણી વગાડતો હતો ઈ કૃષ્ણ આવો, કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે, તને ભજે ભજની માળા રે વાલીડા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે, છો અમને પ્યારા રે કનૈયા મુરલી વાળા રે, લાગો છો અમને પ્યારા રે કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા
છે એને મને માયા લગાડી રે તારી જાનો નાચ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે વિરાટ રૂપ અર્જુને જોયું સાહેબ જે પરિસ્થિતિમાં અર્જુન હતો એનાથી ઉલટી પરિસ્થિતિ થઈ છે. મિત્રો વાતની વાત હાલે ત્યારે છે, સાંભળજો. કારણ આજ દ્વારકાના આંગણે દ્વારકાધીશના જ ગુણગાન ગાવા છે, જેની વાતો અમે પરદેશમાં જઈને કરતા હોય. સુકામ ઈ આપણો શ્વાસ છે, ઈ આપણો પ્રાણ છે. અર્જુન કહે છે, નારાયણ આ તું અવડો છો એ આજ મને ખબર પડી. હવે મને એ ખબર નથી કે તને વંદન કેમ કરાય, તને પગે કેમ લગાય. હું જે રીતે તને વંદન કરું છું એ તારા વંદન તું સ્વીકારી લેજે. અને સાંભળી લ્યો, ભગવાન ગમે ત્યારે એની ઉપર તમે ભરોસો રાખો ને, ભરોસો એ જ આપણો ભગવાન છે. ભરોસો છે ને એ જ ભગવાન. મહારાજ પ્રહલાદ જેદી રાજા બન્યા. સાહેબ આ હોળી છે ને એટલે યાદ આવ્યું, હોલિકા તો બાપુ એક વચ્ચે નાની વાત કરી દઉં. ભાઈ હવે ઘડીક રહેવા ગયો, થોડું બે બસ બસ. હોલિકા હરણાકશની બેન, એને એવું વરદાન હતું, એની પાસે એવા મંત્ર શક્તિ હતી કે એને અગ્નિ સ્પર્શ ન કરી શકે. પ્રહલાદ ભગવાનનું નામ નહોતો છોડતો એટલે અરણાકશ એને મારી નાખવા માટે એને પહાડ ઉપરલી ફેંકે છે, અંધારી કોટડીમાં પૂરે છે, વિષ ખવડાવે છે. અને છેલ્લે ફાગણ પૂનમ ને દિવસે
એને હોલિકામના ખોળામાં બેસાડીને અગ્નિની અંદર પ્રવેશ કરાવે છે. પણ મને એવો વિચાર આવે, વાત કરું છું સાહેબ, કે હોલિકા સ્ત્રી છે, એને જ્યારે લાકડા ઉપર બેહાડી દેવામાં આવી, પ્રહલાદને ખોળામાં બેહાડ્યો અને જ્યારે એમ કહેવાય કે અગ્નિ પ્રગટ્યો, તો આખર સ્ત્રી છે ને એ માનવી પણ રૂપ છે. અને મને એવું લાગે છે કે એના ખોળામાં પહેલી વાર કોઈક બાળક બેઠું હશે. હવે પ્રહલાદની ભક્તિ કેવી છે મને ખબર નથી, પણ મને એવું લાગે કે હોલિકા એના ખોળામાં બેઠા અને હોલિકાને એવું છે કે ઓહો બાળક આવું હોય. એટલે એની જે શક્તિ હતી ને પ્રહલાદની માથે હાથ મુકાઈ ગયો છે. એટલે જે શક્તિ અગ્નિ છે એ હોલિકાને ન બાળી શકે, એ શક્તિ એમ કહેવાય પ્રહલાદમાં પ્રવેશ કરી ગઈ. પ્રહલાદને એમ કહેવાય કે અગ્નિ ન બાળી શકે, હોલિકા બળી ગઈ. જેની ભેગો ભગવાન હશે ને એને કોઈ પણ મેલી વિદ્યા વાળો ગમે એવો તાંત્રિક હશે ને સાહેબ, એ કોઈ દી એનો વાળ વાંકો નહીં કરી શકે જેની પાસે હરિ નામનું ભજન હશે ભલામણા. પણ એ પ્રહલાદને જેની ભગવાને એમ કહેવાય કે આજ હોલિકાને દિવસે આવું કર્યું અને વૈશાખ 14ને દિવસે થંભ ધગાવ્યો, આ આખું વર્ષ કઈ કામ જ નહીં કર્યું હરણા કસે છે. અને વૈશાખ મહિનો જયારે આવ્યો અને જયારે જે એનો થંભ ધગાવ્યો અને અંદરથી નારાયણ પ્રગટ્યો, અને આપ જાણીએ છીએ કે અરણાકશનો ભગવાને સંહાર કર્યો અને પ્રહલાદ બચાવ્યો. અને એ પ્રહલાદ જેથી મોટા થયા, એ પ્રહલાદ જેથી ગાદીએ બેઠા, અને પછી ધર્મસભા બોલાવેલી અને ધર્મસભામાં કોઈ મહાપુરુષે પ્રહલાદને પ્રશ્ન કર્યો કે મહારાજ, આપના પિતાએ આપને મારી નાખવા માટે જેથી થંભ ધગાવ્યો અને એ થંભને ધગાવીને જયારે એમ કહેવાય કે થંભને બધ ભરાવો અને તમને કીધું અને તમે એ થંભને બધ ભરી, લોખંડનો ધગાવેલો થંભને તમે બધ ભરવા ગયા, પણ માની લ્યો કે એ થંભ ન ફાટ્યો હોત તો. તેથી પ્રહલાદ એટલું જ બોલ્યા છે, ભક્તિ કરવી હોય ને અહીંયા ભરોસો હોવો જોઈએ. આ વેજ એમાં તોન ફો હોય એ ન મેળ આવે ભલામણા. તલગાજાડાના સાધુ તરફથી અહીંયા 500 રૂપિયા આવે છે, તાળવીના ગગડાટથી વધાવી દો સાહેબ. વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. આપણે ક્યાં હતા? વાત એટલી છે સાહેબ, જ્યાં ભરોસો છે ત્યાં ભગવાન છે, વાત એટલી છે. બાપુ હું ગીતાજીમાં જોતો હતો ને એકવાર, તે ભગવાને એમ કીધું કે કર્મ કર, ફળની આશા ન રાખ. પહેલી વાર વાંચ્યું ને તે મને જોવાળું કે આવું થોડું હોય, કર્મ કરવાનું ફળની આશા નહીં રાખવાની, પ્રોગ્રામ કરવાનું હવારે કવરની વાત નહીં રાખવાની, આવું બધું કરે. હે ઘડી ઘડી ખમો ઘડી ખમો, મારે બે ઝીણી ઝીણી જ વાતો કરવી છે. અને મેં કીધું એમ, અને કારણ કે હું આજ બોલવા જ આવ્યો છું, હા, અને હજી દરેક કલાકારો બાકી છે, ખાલી પોપટભાઈએ સંચાલન કર્યું છે, શૈલેષ બાપુએ ખાલી ગણપતિ ને એક ભજનને દોઢ જ વાળી છે, અને સામે રૂખમણીના પૂજારી બેઠા છે, રૂક્ષ્મણી મંદિરના પૂજારી સામે બેઠા. હા, રૂક્ષ્મણી અમારા મૌવાના છે, કતપર કુંદનપર નગરી. હા હા દાદા, આ બધું એક જ છું ને એમાં. હા, બધા દ્વારકાના દિશના જ પૂજારી છો, પણ રૂખમણીમાં અમારા છે એટલે ન્યાય હાસ આવજો. હા, અને ભલે તો કારક કારક દ્વારકાધીશ ઉપર દયા આવે, આઠ આઠ બાયું પણ એ કે મંદિરમાં ભેગી નહીં. સો હાથ આમ બેટમાં બેઠ્યું ને એક રિહાઈને બેઠા, આનું ડખો તો બધા ઘીરે હતો જ તે, એટલે ચિંતા નહીં કરતા કાંઈ. હા, એકને મનાવે તા બીજી રિહાઈ. કૃષ્ણ ચરિત્ર સાહેબ એકવાર જીવનમાં સાંભળવા જેવું છે. પણ મેં કીધું એમ, ગીતા તો વાંચજો જ ઘીરે, એટલે હું ગીતાજી બાપુ વાંચતો હતો ને, એટલે બાપુ મને એવું થયું કે મારું ભગવાને કીધું કે તું કર્મ કર, ફળની આશા ન રાખ, ફળ દેવું ન દેવું એ મારા હાથની વાત એમ, એટલે એમ ફળ મળે નહીં એવું નથી, પણ આપણું કર્મ. પછી આરું કીધું ભગવાન બોલ્યા છે તો આમાં કાંઈક હશ્યો. પછી નક્કી કર્યું કે એકલું કર્મ કરો,
મગર તો પેલા તો આપણે સીધો થડકો જ લાગે ને, હળ હાકીને શીંગ વાવીએ ને એને દોડવા ન આવે, કપા કરીએ ને એને ઝીંડવું ન આવે, તો માળો એ કે વળ ખાતે જેવી જ વાત થઈ ને. આખી જિંદગી ભણીએ ને નોકરું ન મળે, 18 વર્ષના થાય ને ક્યાંય નાતરું ન મળે. એક જણો જોવા ગયો, હવે તો બધે જોવાનું ચાલુ થયું ને, આ છોકરાઓ ભાગશાળી જવો, હવે જોઈને હક પણ થાય. પૂછો વડીલો ને કોણ ભોજ્યો ભાઈ જોવા જતા, એ તો વડીલોએ સંબંધ કર્યો, એ ફાઈનલ, એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોજ્યા, ક્યારે ખબર પડી આ આપણા ભાગ. અને જો એટલા બેનો હજી બેઠા છે 25%, બીજા તો હોઈ ગયા છે. હા પણ બેનો ભેગા થાય ને એમાં એક વાત તો કરે જ તે, એ તો પછી ગમે એના હોય, અમેરિકાના હોય તોય ભલે ને રબારિકાના હોય તોય ભલે, એ આજે આમ બેહીન જે વાતો કરે ને આપણો હજી. અને એમાં એક વાત તો કરે કરે ને કરે, એ કઈ વાત કહો, એ તો હું આવીને પછી તાર ભાઈને બધું હારું થયું. નારી વાતે હશી આવ્યા પછી જામ્યું, તો પશ્વી વરહના ભાઈ ની ઘીરે ક્યાં થાય, ન્યાય ઘડીક રોકાઈ આવો ને, ન્યાય જે નળિયા નથી ભીટલ્યા. પણ નહીં દીકરીને, મારે એક જે પ્રોગ્રામમાં લાખાભાઈ ખૂબ હું દીકરી વિશે બોલ્યો, દીકરી વાલનો દરિયો સબ્જેક્ટ હતો કાર્યક્રમનું નામ, તે ખૂબ દીકરી વિશે બોલ્યો, દીકરી વાલનો દરિયો છે બહુ બોલ્યો ને 1.5 કલાક. એમાં એક છોકરાનો મગજ ગયો, એ ઊભો થઈને આવ્યો મને કે બસ હો ભાઈ હું કહું કામ, મને કે દીકરી વાલનો દરિયો તો અમે કઈ આઠાની હરિયો નથી હો. પણ અનુભવીને એક વાત કહું કે બાપની ઘરે દીકરાનો જન્મ થાય ને બાપુ, તો બાપને યાચક બનાવી દે છે. જ્યારે દીકરાનો જન્મ થાય, કોઈ ગમે એવડો બાપ હોય, રિલાયન્સ નો માલિક કેમ નથી, પણ એને યાચક બનાવી દે, મારા દીકરાને એડમિશન આપજો, મારા દીકરાને નોકરી આપજો, મારા દીકરાને કન્યા આપજો, એને યાચક બનાવી દે છે. પણ ભલે ઝૂંપડામાં બાપ રહેતો હોય, પણ એની ઘરે જયારે દીકરીનો જન્મ થાય ને, ત્યારે એ બાપને દાતાર બનાવી દેતો હોય છે સાહેબ, કારણ કે બીજાને યાચવા માંડે. અને છેલ્લે કન્યા દાન તો એ દેવાનો જ છે ને સાહેબ, આનાથી બીજું દાન ક્યુ હોય મોટું હોઈ શકે. જયારે દીકરીનો જન્મ થાય ત્યારે એ બાપને દાતાર બનાવી દે છે. એમ કોઈ પણના હૃદયમાં ભક્તિ પ્રગટે છે ને ત્યારે એ દાતાર બને છે. ભલા માણા એકલા ભજનથી નહીં થાય, ભજન છે એ દીકરો છે, ભજનરૂપી દીકરો છે, પણ એને જેથી પરણાવો અને એની ઘરે જેથી એમ કહેવાય ભક્તિરૂપી જ્યારે દીકરી પ્રગટ થાય છે ત્યારે એની અંદરથી એમ કહેવાય ભાવના પેદા થતી હોય છે. રાવણ પાસે કેવળ ભજન હતું, તપ હતું, ભક્તિ નહોતી. એને કીધું ભક્તિ ક્યાં છે, ત્યારે શિવે કીધું કે તું રામના ચરણ જા તો જ તને ભક્તિ પ્રાપ્ત થાય. માં જાનકીને લઈ આવ્યા ખરા, પછી કીધું કે આ સુંદર મુખવાળી સીતા એકવાર મારી સામે જો, તો દ્રૌપદી માફ કરજો મંદોદરીથી લઈને આદિ રાણીઓ છે એ તારી દાસી બનાવી દઉં. હવે ઘટના એ ઘટી કે આરું એટલું બધું કીધું તો હામું ભક્તિ હામું કેમ નથી જોતી. પછી ઘેરે જઈને રાવણે જોયું તપ આમ આમ ધ્યાનમાં કે આ તો પડસાયો છે, પડસાયાને ગમે એમ તમે મારો તો એ પડસાયો કોઈ દી તમારે સામું જોવાનું નથી. મૂળ વ્યક્તિ જ્યાં સુધી ન જોવે ત્યાં સુધી. અને પછી જોયું કે તો મૂળ સ્વરૂપ ક્યાં છે, તો કે અગ્નિમાં. નહીતર ઘણા પ્રશ્નો કરતા પૂંજે બાપુને કોકે પૂછ્યું કે બાપુ રાવણની લંકા હળગતી હતી તો 12 મેઘ તો એના પાણી ભરતા હતા, મેઘનાથ તો એનો દીકરો છે, એક બાણ છોડે તો આપ ઢીગલો થઈ જાય, તો એણે લંકાને ઓલવવાની કોશિશ કેમ ન કરી રાવણે. પણ કહેવા ગયો સાહેબ એ ભક્તિને ગોતતો હતો કે ભલે મારી લંકા હળગે પણ અગ્નિમાં જો ક્યાંય મારી માં દેખાઈ જાય તો મારો બેડો પાર થઈ જાય. ભલા માણસ એમ માણસમાં જ્યાં સુધી ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી બધું ખોટું. એટલે મને એ શબ્દ મને હેરાન કરતો હતો કે મારું કર્મ કર ફળ ન મળે ત્યાં સુધી, અને ફળ દેવું ન દેવું ફળની આશા ન રાખતો. અને વાતે સાચી છે. પછી મેં જોયું કે તમારું કર્મ જ્યાં સુધી હામાવાળા સ્વીકારે એવું કર્મ નહીં થાય ત્યાં સુધી એ ફળ મળવાનું નથી.
તમારું કર્મ એવું હોવું જોઈએ કે સમાજ એ કર્મને સ્વીકારે. તમારો દીકરો ખૂબ ભણી લે, એ કર્મ કરી વેડે અને ત્યાં ઇન્ટરવ્યુ દેવા જાય એટલે એના કર્મની ફાઇલ લઈને જાય કે જુઓ આ અમારું કરેલા કર્મ આ અમારા. અને એ ફાઇલ જોતા 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 એમ કે આમાં કાંઈ હાલ એવું નથી, પાછું દઈ દીધું તો પગાર મળવાનો નથી, ફળ મળવાનું નથી. પણ જેવી એની ફાઇલ સ્વીકાર લીધું કહો ગુડ, વેરી ગુડ, ઓકે બેટા કાલથી આવી જાજે. જેવું એ કર્મ સ્વીકાર્યું એટલે બીજે દીથી તમારું ફળ ચાલુ થઈ જાય. એમ આપણું કામ અહીંયા દ્વારકા ધજા ચડાવવા આવ્યા છીએ ત્યારે કહું છું કે એકલો સમાજ નહીં, આપણો 18 વરણ આપણને સ્વીકારવો જોઈએ, તો જ એના ફળ હારા મળે ભલા માને. અને હું એક માલધારીના દીકરા તરીકે કહું કે 18 વરણમાં એક એવી સાપ હતી અને એ સાપ થાવી જોવે કે માલધારી ભરવાડનો દીકરો હોય તોય ભલે, આયરનો દીકરો હોય તોય ભલે, રબારીનો દીકરો હોય તોય ભલે, પણ કહેવા ગયો સાહેબ એ કરોડોની ખોટ ખાઈ શકે પણ જેની ભેગો બેહે એને દગો ન દઈ શકે. આ જ્યાં સુધી સાપ છે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી તમારો વાળ વાંકો થઈ શકે. તમને 18 વરણ સ્વીકારવો જોઈએ. શું કામ? આખા જગતના બાપ તમારી ભેગો રમીને મોટો થયો છે. અને કાલ આપણે, કારણ કે જવાબદારી વાળો સમાજ છો, સાંભળજો, બીજા કોઈ પણ કઈ કરી નાખશે તો કોઈ ઠપકો નહીં દે, પણ આ દેશનો મારા સમાજનો દીકરો કાલ એવું ઊંધું પગથિયું ચડી જાય તો કોક એમ કહે કે આ વાતો કરતા હતા કે આને નિહળે કૃષ્ણ મોટો થયો, એના છોકરાએ આવા ધંધા કર્યા સાહેબ, તેથી આખી નાયતને ટીલી બે છે ભલા માણા. નહીં વિચારીને ડગલા માંડજો. આ સંતો જે આપણા વખાણ કરે છે અથવા તો સંતો એમ કહે છે ત્યારે આપણી ઉપર એક મોટું વજન, આપણી ઉપર જવાબદારી વધતી જાય છે. આપણે ગમે ત્યાં કોથળિયું પીને આટા ન મરાય હવે, આ પગે લાગીને કહો. અને હજી કહું છું આમાં લગભગ કોઈ વ્યસની નથી 100%, પણ જેના કોઠામાં દ્વારકાધીશનો કે વાળીનાથનો જેના કોઠામાં પ્રસાદ જાય ને, મહેરબાની કરીને પ્રસાદ એમ કહેવાય કોઠો કોઈ દી અભડાવતા ની ભલા માણા. કા એને ભરોસે મૂકી ગયો ને કા અહીંયા આવવાનું બંધ કરી ગયો. આપણે જો આપણી રીતે જીવવું હોય તો ક્યાંય જવું નહીં સંતોમાં દ્વારકા, આપણે આપણી રીતે. અને કા તમે જવું હોય, કા સંતોના સાનિધ્યમાં જવું હોય તો જવાબદારી સાથે જાજો કે આજ હું ફલાણા સંતના પગમાં પડ્યો છું અને હવે જો મારા મોઢા માલી કા માખણની અને કા દૂધની અને કા ઘીરી ગંધ આવવી જોવે, બાકી મારા મલામાલી બીજી જો ગંધ આવે તો મારી જળનારીમાં ખોટ પડી કહેવાય ભલા માણા. મારો સંત ખોટો પડે, મારો સાધુ ખોટો પડે, અરે મારો દ્વારકાધીશ મારા આંગણામાં રમીને મોટો છો એ કાલ ખોટો પડે. આ થાવું જ જોવે અને આ કરવું જ પડશે. તમારું ડ્રાઇવિંગ પણ એવું હોવું જોઈએ, જાતા હો તો ખબર પડવી જોઈએ કે કોક શિસ્ત વાળો જાય છે. કાવા મારવા વાળા ભલે મારતા. એક જણો એનો ભાઈબંધ પરદેશમાં વહી ગયો, ખૂબ કમાઈને આવ્યો ગામડે ઘરનું હેલિકોપ્ટર લઈને, ત્યાં રમીન આર્ય રમીન મોટા થયેલા ને એ ગામમાં બેઠેલો. એણે કીધું તો જાને આટો મારે એટલે હાલતા હકારતા શીખવાડી દીધું, આપણે પાસે શીખી તરત જાય. એને કીધું કે આ હેન્ડલ છે આ હેલિકોપ્ટરનું, આ રીતે આમ કરજે, હેઠું આવશે અને ઉપર જાય ને સીધું હાલશે. એમાં બે જ પ્રોગ્રામ હોય, હેઠું ઉપર સીધું. આપણી ગતિ એમ જ છે, કહાવ હેઠે રહેવું, કહાવ ઉપર જાઉં અને કહાવ સીધા હાલશું. આડું અવળું હાલવાનું બંધ કરી દેવું છે. એક જણો તો દિયાચ મેં પી ગયો ને વંડી, અરે ભટકાણ આ વંડી કોને કરી નાખે, હતી તારી માં હતી, આ તું પાવડું પી ગયો. આપણે કેડા આડી વંડીઓ કોને, કેડો નથી ખાસો છે. એક એક જગ્યાએ એવો ભડું હતી ને જોરથી અવાજ આવ્યો એટલે કોકે કીધું કે શું થયું, એલા શેનો અવાજ આવ્યો, ત્યાં ખાસામાં ગાડી વળી, કે ખાસામાં ગાડી વળે એમાં એટલો બધો અવાજ આવે, ત્યાં ત્યાં ખાસો નહોતો ને વાળી તીએ કે ને ભીતે ભટકાડીને ઉભો એમ. હકીકત છે સાહેબ, આવું કાર્યક્રમ કહીએ તો આકરું લાગે, પણ આ ઘરનો પ્રોગ્રામ છે આજે અહીંયા. અને દ્વારકા આવ્યા છે અને કહેવા ગયો મારા બાપ અને આપણે આહુડા પાડીને મોકલ્યો છે. સપન કોટી સપન હાંખના મદિરા પી પીને મર્યા છે. અને અહીંયા આ વાત કરવી તો એને દુઃખ લાગે, કારણ કે એ જ યાદવના છોકરા
દુર્વાસાને પાસે જઈને પેટે તગારા બાંધીને બાઈના લુગડા પહેરી અને લઈ જાય અને એની મજાક કરે ત્યારે દુર્વાસાને કેટલો ઘા લાગ્યો હશે કે હે છોકરાઓ, કોના છોકરા છો એ તો જોવો તમે. પણ આજ મને લાગે છે કે આવા રૂડા રૂપાળાથી આવીએ ને ત્યારે દ્વારકાધીશ રાજી બહુ થતો હોય પેલા મને. હે બસ એ રાજી થાય એવું કામ કરજો, એને આનંદ આવે એવું કામ કરજો. એ જુગો રે જુગ થી બેઠી અન બાપ ચોપડા બાંધી રે, એ જી આજ પતિ ગઈ બધી રે તારી એ ઉઘરાણી રે, એ નંદ રાણી તારા માંગણા રે જી, માડી તારા કેટલા જન્મની રે આ કમાણી, એ જીઓ નંદ રાણી તારા માંગણા રે. કાનદાસ બાપુ એ ખૂબ એને ભજન કર્યું અને કાનદાસ બાપુ એમ કહેતા કે અહીંયા દ્વારકાથી નીકળો અને કદાચ મંદિર બંધ થઈ ગયું હોય ને રોકાવા એવી તમારી ફેર ન હોય, અને દ્વારકાધીશ ને અંદર મંદિરમાં જઈને એના દર્શન ન થાય તો રંજ ન કરતા, કેવલ એની ધજાના દર્શન થઈ જાય ને તોય કોઈ દી તમારી આબરૂના ધજાગરા નહીં થાય ભલા માણા, એટલી તેની ધજામાં તાકાત. અને તમે સાંભળ્યો અને આ દ્વારકાધીશના દેવળની ધજા, જગતનાથ મંદિરની ધજા, સોમનાથના મંદિરની ધજા, આ આ ધજાઓ છે ને એ અંદર તત્વ કેવું પડ્યું ને એનું અંધાણી ધજા આપતી હોય છે. દેવની મંદિરમાં દેવ કેવો બેઠો છે ને એના પ્રમાણે ધજા આપતી હોય. બાકી અમુકના મંદિરો બહુ રૂડા મોટા હોય પણ માથે ધજાઓ લીરા લબડતા હોય એવું લાગે છે, હોય કિંમતી મંદિરો પણ ધજા ફફડતી ન હોય, આમણામાં આમ લટકતી હોય, હોય તો ફફડતી હોય, ફરકતી તો હોય જ નહીં. અને અહીંયા તો ગમે ત્યારે આવો ને મારા બાપ ત્યારે દ્વારકાની ધજા એમ કહેવાય ફડાકા મારતી હોય છે, નહીં ફરકતી હોય છે. અને કદાચ મને એવું લાગે કે સાહેબ ગમે એટલા કર્મ કર્યા હોય, ગમે એવા પાપ કર્યા હોય તો ધજા એમ કહેતી કે ભૈયા અહીંયા માફ કરવા બેઠો છે, ભૈયા અહીંયા માફ કરવા બેઠો છે. અને હું ઘણી વાર કહું સાહેબ એક પણ ગુનો જાતો ન કરે એને ન્યાયાધીશ કહેવાય. બાપુ આ દ્વારકાની કોર્ટમાં હું બહુ આવ્યો છું, પ્રદીપ ઉપાધ્યાય મારા વકીલ હતા, બ્રહ્મ સમાજના આગેવાન, એ વકીલ 3 વર્ષ મેં ધક્કા ખાધા, મંદિરે કારઈ ન જતો, હું કામ કોર્ટે આવું ને ખોટું એને કહેવા દઉં તાર દર્શન આવ્યો, એવું ખોટીનું નહીં થવાનું, આવું શું કોર્ટે ને ખોટું પછી એને સારું લગાડવા જાવું. 3 વર્ષ પછી એમ છું સારું જવા તો દે, હાવ પછી દુનિયા ગાંડા ગણીશે. હવે થાય કેવું સાહેબ કે અહીંયા એ કોર્ટમાં જાઉં તો આ કોર્ટ ચાલુ બંધ થઈ જાય, અને પછી અહીંયા આ કોર્ટ 3 વાગ્યા પૂરી થાય તો ઓલો 5 વાગ્યા મોટો બાપુ ખુલે, 5 વાગ્યા સુધી ખોટી થાવ તો પછી ઓલે પણ ટાઈમે પોગાય નહીં, એટલે થતું થયું. પછી એક દી એવું થયું કે ખોલ્યું, ભલે મુદત તું જે કંઈ દંડ દેવો દે પણ ન જવું કોર્ટે, અહીંયા વ્યો જાઉં ન્યાયાધીશ કરતા દ્વારકાધીશ પાસે જાઉં. અને હું પહેલી વાર ગયો, 11 વાગ્યા દર્શન કર્યા, કીધું કે મારા બાપ પહેલી વાર આવ્યો છું, એ પહેલા આવેલો પણ ભાડા લઈને આવેલો, રામ બરોબર સ્પેશિયલ દર્શને કોઈ દી આવેલો નહીં, તેથી ધંધો લઈને ભાડા મળ્યા હોય ઠાકર નવરાવવા, એ અધિક માસ હોય તો ગોપીઓને લઈને આવ્યો હોય, કોઈ કોઈનું નથી એ રે, હું ઝીકું બોલાવી માયા અરે. પણ એ આ દ્વારકાધીશની મારા સદગુરુ ભગવાનની દયા તો જુઓ, 1300નો પગારદાર આજ ક્યાં બેઠો છું આ ભરોસો છે, મહિને 300 રૂપિયા, 1 જોડી લુગડા 1 જોડી સંપાલ.
અને આવા એક્સિડન્ટ માથે લઈ એ નોખા. મેં નહોતું કર્યું, હજી કહું, એની પાસે લાયસન્સ નહોતું જ, મેં માથે લીધું હતું. અને જો એ માથે ન લીધું હોત તો મેં એસટી ડ્રાઈવરમાં બાપુ ફોર્મ ભરી દીધેલું હતું તો એમાં હું આવી ગયો હોત. એ માથે લીધું એમાં એસટી ડ્રાઈવરમાં ન આવ્યો. કેવડું મારા દાંતે કામ કર્યું યાર. કોક હાટું યા જાય ને તો ઓલો કોક હાટું જ આવવા બેઠો છો સાહેબ. હા, સ્વાર્થીના પેટનાનું કામ જ નથી આ બધી. તે હું દર્શને ગયો, એક વાગે આવ્યો તો દોઢ વાગ્યા કોર્ટ બંધ થઈ ગયેલી. પ્રદીપ સાહેબ ખીજાણા, જજ ખીજાતા થા, આમ હતું તેમ હતું. પણ મેં કીધું, પણ દર્શને ગયો પછી શું કરવું. એમાં મારા એક સાહેબ મિત્ર તળાજા હતા, એમાં એની બદલી થઈ ઉના. એ મારા મિત્ર જજ સાહેબ. ત્યારે મેં નવો નવો પાનાસોનિકનો મોબાઈલ લીધેલો પહેલો જ વહેલો. અને તેથી જિલ્લા વાઇઝ ટાવર હતા, લોકલ ટાવર ક્યાંય નહોતા. દ્વારકા છે, જામનગર છે, ભાવનગર છે, અલંગ છે, બીજે ક્યાંય નહોતા. અને પહેલો વહેલો એરિયલવાળો, એટલે તેથી વેલ્યુ ગણાતી. હા, તે ત્યારે તો તમે મોબાઈલ લ્યો ને તો સામાવાળાને ખબર પડે તો એ નંબર લઈને પહેલાં જ ગખલાવતા. એટલે ફોન લીધો જ કહેતો નથી. એમાં સાહેબે મને ફોન કર્યો, એટલે મોબાઈલ લીધો ને કહેતો નથી. મેં કીધું, સાહેબ હા, હું કહી ભૂલી ગયો તમને કહેતા. મેં મોબાઈલ લીધો, ક્યાં છો? હું કહું, દ્વારકા. દર્શને આવ્યો છો? મારા હાટાને દર્શન કરજે. મેં ના, દર્શને તો આવ્યો છો પણ મુદતે આવ્યો છું. શેની? મેં કીધું, એક્સિડન્ટ. અરે હોય કાંઈ, મને કોણ જશે? મેં કીધું, રાજપૂત સાહેબ છે. મને કે ઘડીક બેસ. કોણ વકીલ છે? હું પ્રદીપભાઈ ઉપાધ્યાય. એક જ વાર દર્શને ગયો હતો. તરત મારા બાપે કેટલાને ફોન કર્યા છે, કલ્પના તો કરો. જજ ટુ જજ, જજ ટુ જજ, જજ ટુ જજ. અને છેલ્લે સાહેબનો ફોન આવ્યો પ્રદીપભાઈની ઓફિસમાં, કે ઓલો ભાઈ માયાવીરા ત્યાં છે? તાકે હા. તાકે એને કહેજો હવે ન આવે. એક જ ભેગો બેડો પાર ને તેદુનું જે દ્વારકાની લાગી છે સાહેબ. આ તો ખાલી જસ્ટ આમ તો દાખલો દઉં સાહેબ મારા બાપ. અને અને બીજું શું કહેવાનું હોય કે આની ઉપર જે ભરોસો મૂકી ગયો તો એ તમામ જવાબદારી એની છે. પણ મેં કીધું એમ કે એને વાંચી લેજો, એને ગમે છે એવું કરશો ને તો મારો બાપ સદાય તમારી ભેરે રહેશે, તમારી ભેગો રહેશે. અને એટલે જ આ મેં ફરી વાર કહું કે એક પણ ગુનો જાતો ન કરે એને ન્યાયાધીશ કહેવાય. જેના એક પણ ગુનો જાતો ન કરે એને ન્યાયાધીશ કહેવાય. પણ એકવાર એને ચરણે વયા જાઓ તો હજારો ગુનાને માફ કરી દે ને એને દ્વારકાધીશ કહેવાય. ભલા માણા એવો દ્વારકાધીશ અહીંયા બેઠો છે અને એના ચરણે આજ મને તમને ખૂબ આનંદ કરવાનો મોકો મળ્યો છે. હું ઘણું બધું એટલે ઘણું બધું બોલી ગયો છું, સવા કલાક જેવું. પણ ફરી વાર બીજા રાઉન્ડમાં પાછા આપણે આનંદ કરશું, કારણ કે દરેક કલાકારો જ કોઈ કલાકાર બની નથી આવ્યા, બધા આનંદ કરવા માટે આવ્યા છે. ફરી વાર પાછા હું પોપટભાઈ માલધારીને આગળનો દોર સોંપું છું. તાળવીના ગળાથી વધાવો ભાઈ શ્રી પોપટભાઈ માલધારી.